પુરાણ બે સ્વાધ્યાય પોથીમાં પાન નંબર 34 ટુકડા ભેગા કરીને વાક્ય બનાવો. તો મેમ જા બોલે છે સોનું ફુગ્ગા ફુલાવે છે. નંબર બે, સોમાભાઈએ અડધું ખેતાર ખેડ્યું. નંબર ત્રણ, પંખી આકાશમાં ઊંચે ઉડે છે. કાનાને માખણ બહુ ભાવે છે. બાજરી વાવવાનો સમય થયો. બાજરીના રોટલા તૈયાર થયા. રોટલાની કોપટીમાંથી ગોળીઓ મળ્યો. બાજરીના ડુંડામાંથી દાણા છૂટા પાડ્યા. તો આ રીતે આપણે શબ્દ ગોઠવીને ફરી શબ્દ બનાવી શકીએ છીએ. બાજુમાં જો આપણે ઝાડ જોઈને ઝાડના ટુકડાનો ખાતે યોગ્ય ક્રમ ગોઠવો. તો જો આપેલું છે ઝાડ સરસ રીતે, નીચેનો ક્રમ આપણે આપેલો છે, જો મેડમે લખ્યું છે 1, 2, 3, 4, 5 અને 6. તો આ રીતે તમારે ટુકડા ગોઠવીને ફરીથી આપણે ફરી ઝાડ તૈયાર કરવાનું છે. પાછળ આપણે જોઈશું બે ચકલીઓ ઝાડ પર બેસી શું ગપ્પા મારતી હશે તે લખો. તો પ્રવૃત્તિ આપેલી છે આપણે, તને ખબર છે આજે ચોખાનો વરસાદ પડ્યો છે. બીજી ચકલી કે છે, હા મેં તો વિચારી લીધું કે ચોખાની ટાંકી ભરી 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 લઉં. બીજી ચકલી, ઓહો એવું સરસ, ચાલ તું પણ ભરી લેજીને. આવી રીતે આપણે ગપ્પો બનાવી શકીએ છીએ. જરા હસો, આ જોઈને આપણે વાક્ય રચના બોલવાની છે અને મમ્મી પપ્પાને આ સંભળાવવાનું છે. આગળ આપણે જોઈશું નીચેના આપેલા નમૂના મુજબ શબ્દોનો અક્ષર ઉલટાવીને લખો. તો જો તો એક નંબર પર ન પા એટલે શું થશે, પા ન. રી કે એટલે કે રી. બો આ આ બો. ર બ કા કા બ ર. તી ર ધ ધ ર તી. બીજો એક છે કે અળ મ ક, તો ક મ અળ. ડો મ લી લી મ ડો. ટ પ પો પો પ ટ. દ સા વ ર વ ર સા દ. ખી મા ધ મ મ ધ મા ખી. નીચે આપણે જોઈશું હાથીએ કીડીને શું જવાબ આપ્યો હશે તે લખો. એ હાથીડા તમે મારા કપડાં કેમ પહેર્યા છે. ઓય કીડી હું તારા કપડાં કેમ પહેરી. આ રીતે આપણે શબ્દ રચના ગોઠવવાની છે અને પાન નંબર 37 ઉપર આપણે પૂર્ણ થાય છે. તો ધોરણ બે ને આપણે સ્વાધ્યાયમાં પાન નંબર 37 સુધી પૂરું થાય છે. આપણે પાઠ અહીં પૂરો થાય છે. અલ્લાહ હાફિઝ. આ તમારું લેસન છે.